હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 9 વિષય ગુજરાતી પાર્ટ 22 બોળો, તેના પ્રશ્નોની સમજૂતી મેળવી. તો આજના વિડીયોની અંદર આ વિડીયો કેવો લાગ્યો અથવા તો તેના રિલેટેડ કોઈ પણ વિડીયોઝ જોઈએ છે તેની કમેન્ટ કરવાનું ન ભૂલતા. ક્વેશ્ચન ફર્સ્ટ, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. પ્રશ્ન પહેલો, મહારાજ વજયસિંહજીની ઉદારતાને તમારા શબ્દોમાં વર્ણવો. ઉત્તર, એક વખત ભાવનગરના મહારાજા વજયસિંહજી ઘોડેસવાર બનીને ભૂંભલી ગામે સોંડા નામના ખેડૂતની વાડીમાં આરામ કરવા રોકાયા. એમને ભૂખ લાગતા સોંડાએ પોતાના ભાગનો બળતો બોળો એમને ખવડાવીને એમનું પેટ ઠાર્યું. એ દરમિયાન સોંડાએ પોતાની આપવીતી કહી. તેણે ઠાકોર વજયસિંહજીને ઘણી ગાળો પણ દીધી. તેને ખબર ન હતી કે આ અજાણ્યો ઘોડેસવાર ઠાકોર વજયસિંહજી પોતે જ છે. ઠાકોર સોંડાની નિખાલસ વાણીથી પ્રભાવિત થયા, કેમ કે એના શબ્દોમાં વ્યથા હતી. ઠાકોર વજયસિંહજીએ ઉદાર દિલે એના આતિથ્યની અને નિડરતાની કદર કરી અને ત્રાંબાના પતરા પર તેને જાગીર લખી આપી. આવો જ એક પ્રસંગ સમઢિયાળા ગામમાં બન્યો. શિકારીના વેશમાં વજયસિંહજી ઘોડા પર ટૂંકે રસ્તેથી ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતા. એ રસ્તેથી પસાર થતાં એક કણબીના ખેતરનો ઊભો મોલ ચગડાઈ ગયો. આ જોઈને કણબીની ડોશીએ ઘોડેસવારને બે ચાર ગાળું સંભળાવી અને સહેજ પણ ડર્યા વગર ડોશીને બાપુ વજયસિંહજી પર કેટલો વિશ્વાસ છે એ જણાવી દીધું. વજયસિંહજી ડોશીની નિડરતાથી પ્રભાવિત થયા અને એ ડોશીના કુટુંબને કાયમની પટલાઈ તથા જમીન ઇનામમાં આપ્યા. પ્રશ્ન બે, સોંડાની મહેમાન ગતિનું વર્ણન કરો. ઉત્તર, ઠાકોર વજયસિંહજી એક અજાણ્યા ઘોડે સવાર બનીને સોંડાની વાડીએ આવ્યા. ધગધગતા તાપમાં એમને આરામ કરવો હતો. સોંડાએ ધોરિયાની લીલી ધ્રો ઉપર ખાટલો ઢાળી દીધો. કોસ હાંકતા હાંકતા સોંડાએ ખેડૂતની દયનીય હાલતનું વર્ણન કર્યું. એની વાણીમાં કડવાશ હતી. એણે રાજાને ખૂબ ગાળો દીધી, પણ રાજાને એનું સહેજ પણ માઠું લાગ્યું નહીં. ઘોડેસવારને ભૂખ લાગી હતી એટલે એને સોંડા પાસે ખાવાનું માગ્યું. એની પાસે ધાન તો હતું નહીં, એની પાસે છાશની અંદર ઠૂલું નાખીને બનાવેલો બોળો હતો. પાંદડાનો દળિયો બનાવી તેમાં તેને બોળો ખાવામાં આપ્યો. તાંબા તાપમાં તપી ગયેલા ઘોડેસવારને આ ખાટો અને શીતળ બોળો મીઠો લાગ્યો. ઘોડેસવારે જ્યારે વધારે બોળો માગ્યો ત્યારે, કેમ મારે ખાવાય નથી રહેવા દેવું ને, એમ કહી સોંડાએ બાકીનો બધો બોળો મહેમાનને આપી દીધો. આમ સોંડાએ અજાણ્યા ઘોડેસવારની સારી મહેમાન ગતિ કરી. પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો. પ્રશ્ન પહેલો, બોળો લોકવાર્તાના આધારે સોંડાની કંગાળ અવસ્થાનું વર્ણન કરો. ઉત્તર, સોંડા પાસે બે બળદ હતા, પણ એમની કાંધ કાગડાઓએ ઠોલી ઠોલીને લોહી લુહાણ કરી નાખી હતી. એમના પૂછડા તૂટી ગયા હતા. તેના ઉપર બે સુમાર બગાઈઓ હતી. એ બળદોના શરીર લોહી માંસ વિનાના હાડપિંજર જેવા થઈ ગયા હતા. એના કોષમાં 101 કાણા પડી ગયા હતા. સોંડો પોતે પણ ચિથરે હાલ હતો. પ્રશ્ન બે, સોંડાએ કોષ હાંકતા હાંકતા ઘોડેસવાર આગળ પોતાની શી વિકટ કહી. ઉત્તર, સોંડાએ કોષ હાંકતા હાંકતા ઘોડેસવાર આગળ
પોતાની વિકટ જણાવતા કહ્યું કે ઠાકોર સસલાને કાળિયારનો શિકાર કર્યા કરશે કે વસ્તીની સી હાલત છે એના પર પણ ધ્યાન આપશે. ખેડૂના ઘરમાં ખાવા અનાજ રહેવા દીધું નથી. આ તે રાજા છે કે કશાય. ઘોડે સવારને ભૂખ લાગતા ખાવાનું માંગ્યું ત્યારે પણ સોંડાએ હૈયા વરાળ કાઢતા કહ્યું કે ખાવા માટે મારા કાળજા આપું. બોડો ખાવો છે? પ્રશ્ન 3. ઘોડે સવારને ખેડૂત સોંડાની ઉદારતા ક્યારે સ્પર્શી ગઈ? ઉત્તર: સોંડો કંગાળ હોવા છતાં એનામાં આતિથ્યની ભાવના હતી. વાડીએ આવેલા અતિથિએ ખાવા અનાજ તો નથી આપી શકતો, પણ પાંદડાના દળિયામાં બોડો ખાવા આપે છે. ખાટો અને શીતળ બોડો ખાધા પછી ઘોડે સવાર વધારે બોડો માંગે છે, ત્યારે તે પોતાને માટે રાખેલો બોડો પણ આપી દે છે. આવી કંગાળ અવસ્થામાં સોંડાએ દર્શાવેલી ઉદારતા ઘોડે સવારને સ્પર્શી ગઈ. પ્રશ્ન 4. સોંડાએ મહારાજા વજયસિંહજીને બોડો જમાડ્યો એના બદલામાં એમણે તાંબાના પતરા પર લખીને જાગીરમાં શું શું આપ્યું? ઉત્તર: સોંડાએ મહારાજા વજયસિંહને બોડો જમાવ્યો એના બદલામાં મહારાજા વજયસિંહજીએ સોંડાને 12 સાતીની જમીન, 6 વાડીના કોષ, 12 બળદ, 20 કણશી બાજરો, 4 ભેંસ અને રૂપિયા 1000 રોકડા તાંબાના પતરા પર લખીને જાગીરમાં આપ્યા. સોંડાને માથે મદ્રાસી સેલું બંધાવીને એના ગામ ભૂમલી પહોંચાડ્યો. પ્રશ્ન 5. સમઢિયાળા ગામની કણબી ડોશીએ શિકારીને ગાળો શા માટે આપી? ઉત્તર: શિકારીએ ટૂંકા રસ્તેથી જવા માટે એક ખેતરના ઊભા મોલમાં ઘોડો દોડાવ્યો. ખેતરમાં ડોશી ઊભી હતી. એણે પોતાનો મોલ ચગડાતો જોયો, આથી તેણે ઘોડે સવારને 2-4 ગાળો દઈ દીધી. પ્રશ્ન 6. મહારાજાએ ખોટો ગુસ્સો કરતા ડોશીને શી ધમકી આપી? એની ડોશી પર શી અસર થઈ? ઉત્તર: મહારાજાએ ખોટો ગુસ્સો કરતા ડોશીને ધમકી આપી, ગાળો કેમ આપે છે? અમે રાજના નોકર છીએ, જેલમાં ખોસી દઈશું. ડોશી પર એની ધમકીની કોઈ અસર થઈ નહીં. ડોશીએ એની નિડરતાથી જણાવી દીધું કે તારા જેવા કેટલાય સિપાહી આવે ને જાય, બાપુ વજયસિંહના રાજમાં કોની દેન છે કે કેદમાં પૂરે. પ્રશ્ન 7. ડોશીની નિડરતા જોઈ ઠાકોર વજયસિંહજીના મનમાં શો વિચાર આવ્યો? ઉત્તર: ડોશીની નિડરતા જોઈ ઠાકોર વજયસિંહના મનમાં વિચાર આવ્યો કે મારી પ્રજા કેટલી નિડર છે, મારા પર એમનો કેવો વિશ્વાસ છે. એમને વધારે નિડર બનતા શીખવું તો જ મારું જીવવું પ્રમાણ. એથી એ વિશેષ ડોશીની નિડરતાથી પ્રભાવિત થઈને ઠાકોર વજયસિંહજીએ એના કુટુંબને કાયમની પટલાઈ અને જમીન ઇનામમાં આપ્યા. પ્રશ્ન 3. કારણો આપો. પ્રશ્ન 1. સોંડાએ ઘરવાળીને કહ્યું, હવે આપણા તો રામ રામ સમજવા. કારણ કે? ઉત્તર: ઘોડે સવારના ગયા પછી બીજે દિવસે સોંડો શિરામણ કરીને વાડીએ જવા નીકળ્યો ત્યારે 2 હથિયારબંધ ઘોડે સવાર આવ્યા. એમણે સોંડા અંગે પૂછપરછ કરી. સોંડાએ ધબકતા દિલ હૃદયે પોતાના પરિચય આપ્યો ત્યારે ઘોડે સવારોએ જણાવ્યું કે ઠાકોર વજયસિંહજીએ તેમને ભાવનગર તેડાવ્યા છે. આ સાંભળીને તેના અંતરમાં ફાર પડી. તેને આગલા દિવસની વાત યાદ આવી. તેને થયું કે પહેલા અસવારે જરૂર ઠાકોરને બધું કહી દીધું હશે, હવે ઠાકોર
તેને જેલમાં પૂરી દેશે. આથી સોંડાએ ઘરવાળીને કહ્યું, હવે આપણા તો રામ રામ સમજવા. પ્રશ્ન બે. સોંડાની વાત સાંભળી મહારાજા વજયસિંહજીની છાતી ફૂલવા લાગી. કારણ કે ઉત્તર, વજયસિંહજીના માનતા હતા કે પ્રજા પોતાના છોરું છે અને છોરુંને કંઈ દુઃખ હોય તો એ દુઃખ રડવાનો તેમનો હક છે. આગલા દિવસે સોંડાએ કકળતા હૃદયે ગાળો આપીને પોતાની વ્યથા રજૂ કરી હતી. પ્રજાવત્સલ મહારાજાએ કચેરીમાં ઉપસ્થિત અમીરો અને અમલદારોને આગલા દિવસની ઘટના જણાવતા કહ્યું કે આ ભોળા સોંડાએ વગર ઓળખીએ અમને કેવા આદરમાન આપ્યા હતા. એણે ખવડાવેલો મીઠો બોળો અને એથી એ મીઠી એની સાચુકલી ગાળો, એવી મજા એમને મેલોની મીઠાશ ખાતા પણ નહીં આવી. આટલું બોલતા મહારાજા વજયસિંહજીની છાતી ફૂલવા લાગી. પ્રશ્ન ચાર. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન પહેલો, બોળો પાઠમાં લેખકનું નામ લખો. ઉત્તર, બોળો પાઠના લેખક ઝવેરચંદ મેઘાણી છે. પ્રશ્ન બે, બોળો કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. ઉત્તર, બોળો લોકવાર્તા છે. પ્રશ્ન ત્રણ, સોંડાના અંતરમાં કેમ ફાળ પડી? ઉત્તર, રાજા કેદમાં નાખશે તેવા ભયના કારણે સોંડાના અંતરમાં ફાળ પડી. પ્રશ્ન ચાર, બોળો જમ્યાના બદલામાં રાજાએ સોંડાને શું આપ્યું? ઉત્તર, બોળો જમ્યાના બદલામાં રાજાએ સોંડાને 12 સાતીની જમીન, 4 ભેંસો, 12 બળદ અને 20 કણશી બાજરો આપ્યો. પ્રશ્ન પાંચ, બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે, આ વાક્ય કોણ બોલે છે? ઉત્તર, બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે, આ વાક્ય મહારાજા વજયસિંહજી બોલે છે. પ્રશ્ન છ, ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે, આ વાક્યમાં સોંડાને શેનો ભય છે? ઉત્તર, ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે, આ વાક્યમાં સોંડાને રાજના સિપાઈઓ ઠોસે ચડાવીને વેઠ કરાવે તેનો ભય છે. પ્રશ્ન સાત, ઘોડે સવાર સાથેના વાર્તાલાપ દરમિયાન સોંડાએ કોને બેસુમાર ગાળો દીધી? ઉત્તર, ઘોડે સવાર સાથેના વાર્તાલાપ દરમિયાન સોંડાએ ભાવનગરના ઠાકોર વજયસિંહજીને બેસુમાર ગાળો દીધી. પ્રશ્ન આઠ, હવે લૂંટાયા પછી ભોંસેનો રાખવો, આવું કોણે મનોમન નક્કી કર્યું? ઉત્તર, હવે લૂંટાણા પછી ભોંસેનો રાખવો, આવું સોંડા માળીએ મનોમન નક્કી કર્યું. પ્રશ્ન નવ, ઠાકોર વજયસિંહજીને સોંડાએ આપેલી ગાળો કેવી લાગી? ઉત્તર, ઠાકોર વજયસિંહજીને સોંડાએ આપેલી ગાળો મીઠી અને સાચુકલી લાગી. પ્રશ્ન દસ, બાપુ વજયસિંહના રાજમાં કોનું દેન છે કે કેદમાં પૂરે? ડોશીમાના આ શબ્દો શું સૂચવે છે? ઉત્તર, બાપુ વજયસિંહના રાજમાં કોનું દેન છે કે કેદમાં પૂરે? ડોશીમાના આ શબ્દો બાપુ વજયસિંહ પરનો વિશ્વાસ સૂચવે છે. પ્રશ્ન અગિયાર, બાપુ વજયસિંહને એમના કહેવા મુજબ પોતાનું જીવન સાર્થક ક્યારે લાગશે? ઉત્તર, બાપુ વજયસિંહને એમના કહેવા મુજબ તે પ્રજાને વધુ નીડર બનતા શીખવે ત્યારે પોતાનું જીવન સાર્થક લાગશે. પ્રશ્ન બાર, ખેતરમાં ઉભેલા ડોશીએ અસવારને 2-4 ગાળો કેમ દીધી? ઉત્તર, ખેતરમાં ઉભેલા ડોશીએ અસવારને 2-4 ગાળો દીધી કારણ કે એ અસવારે ડોશીના ખેતરમાં પોતાનો ઘોડો ચલાવીને એનો ઊભો મોલ ચગડી નાખ્યો.
જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન પર ક્લિક કરવાનું ન ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.